नमस्कार बाळ मित्रों, गुड मॉर्निंग। धोरण सात सामाजिक विज्ञान आपणे पंद्रह पाठ शीखता था राज्य सरकार, एनो हवे छेल्लो मुद्दो आपणे भणीशुं कि राज्यनुं न्यायतंत्र। तो आ तमने गुजरातनी वडी अदालत छे जे अमदावाद खाते आवेली छे, अने आ वडी अदालतनी स्थापना 1 मे 1960 अमदावाद खाते थई हती। याद राखजो, 1 मे 1960 अमदावाद खाते आनी स्थापना थई हती। अने गुजरातनी आ वडी अदालत अमदावादमां छे आपणे सौ जाणीए छीए। अने आ वडी अदालतना मुख्य न्यायाधीशनी निमणूक राष्ट्रपति सर्वोच्च अदालतना न्यायाधीशनी सलाह मुजब करे छे। શું આના કાર્યો છે? અદાલત છે એટલે આપણને પહેલું કાર્ય તો સમજાઈ જ ગયું હશે કે નાગરિકોના હક્કોનું રક્ષણ અને જતન કરવું। નાગરિકો એટલે આપણા જે હક્કો છે એનું રક્ષણ અને જતન કરે છે। નાગરિકની અપીલોનો નિકાલ કરવો, આપણે જે અપીલો છે એનો નિકાલ કરવો। દીવાની કે ફોજદારી દાવાઓ, આપણે બે પ્રકારના દાવાઓ છઠ્ઠા ધોરણમાં શીખી ગયા હતા કે દીવાની અને ફોજદારી દાવાઓ હોય છે, એના ચુકાદો સાંભળે છે, અપીલો સાંભળે છે અને પછી એની સામે આપણને યોગ્ય ચુકાદો આપે છે। એનાથી આગળ છે એ કાયદાને વ્યવસ્થાનું રક્ષણ કરે છે, આપણા જે કાયદાને કાનૂન છે એનું રક્ષણ કરે છે। વડી અદાલત નજીરી અદાલત તરીકેનું પણ ફરજો બજાવે છે। નજીરી અદાલતને અંગ્રેજીમાં કોર્ટ્સ ઓફ રેકોર્ડ્સ કહેવાય છે। આ વડી અદાલત નજીરી અદાલત તરીકેની પણ ફરજ કરે છે અને જાહેરિતની અરજીઓનો નિકાલ કરે છે। બરાબર છે, આ હતી આપણી વડી અદાલત, ગુજરાતની વડી અદાલત। ફરીથી યાદ રાખજો, 1 મે 1960 એની સ્થાપના અમદાવાદ ખાતે થઈ હતી। બરાબર, અને એનું મુખ્ય કાર્ય નાગરિકોના હક્કોનું રક્ષણ અને જતન કરવું છે। ત્યાર પછીનો એક મુદ્દો આવે છે, બહુ અગત્યનો, આરોગ્યનો મુદ્દો। બરાબર, આપણે સૌ જાણીએ છીએ કે આરોગ્ય આપણા માટે કેટલું જરૂરી છે। આરોગ્યને સ્વાસ્થ્ય કે તંદુરસ્તી પણ કહે છે। આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક, આધ્યાત્મિક ક્ષેમ કુશળતા, એટલે કે સંપૂર્ણ અવસ્થા કે જો કોઈ માણસ સામાજિક, માનસિક, આર્થિક અને શારીરિક રીતે સક્ષમ હોય તો આપણે એને એ વ્યક્તિ તંદુરસ્ત છે એવું કહી શકાય। આરોગ્ય એટલે ફક્ત રોગોની ગેરહાજરી કે શારીરિક દુર્બળતા નહીં, પરંતુ આરોગ્ય શારીરિક ક્ષેમ કુશળતાની સિદ્ધિ છે। વ્યક્તિની કૌટુંબિક અને સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલાંનું આરોગ્ય એટલે કે સ્વાસ્થ્ય સારું રહે તે બહુ મહત્ત્વનું છે, અને તંદુરસ્ત માનવ સંસાધનથી જ રાષ્ટ્રનો સર્વાંગીણ વિકાસ થાય છે। બાળમિત્ર, આપણે જાણી શકીએ છીએ કે જો આપણે સંપૂર્ણ તંદુરસ્ત હોઈએ, બરાબર, દેશના તમામ નાગરિકો, તો જ દેશ આગળ વધી શકે છે। આપણે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ, તમે બધાને ખબર છે ઘણી બધી સ્વાસ્થ્ય સેવાઓ છે, જેમ કે નાના ગામડામાં PHC પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે, જાહેર આરોગ્ય કેન્દ્ર આવેલા છે, મોટા શહેરોમાં સિવિલ હોસ્પિટલ, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમ, જેમ કે આપણે અહીંયા બગવાડા દરવાજા સાઈડ સરકારી દવાખાનું આવેલું છે કે જ્યાં અલગ અલગ બાળકોનું રસીકરણનું કાર્યક્રમ ચાલે છે, સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની સગવડ, પર્યાવરણના જતનના કાર્યક્રમો, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો, આમ આ બધી સેવાઓ રાષ્ટ્રના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે। સાથે સાથે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ, નશીલી દવાઓ પર નિયંત્રણ અને જીવલેણ રોગો સામે રક્ષણ અને તેને નિભાવવાના ઉપયોગના કારણે લોકોની સુખાકારી વધે એ માટે 108ની સુવિધા ઉપલબ્ધ છે। તમે બધાએ 108 જોઈ જશે કે 108 રસ્તામાં જ્યારે આવે ત્યારે અલગ પ્રકારનું એક સાયરન વાગે જ છે કે જેથી બધા સાધનોને વચ્ચેથી હટી જવું પડે છે। ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ, ખાનગી દવાખાના, ખાનગી હોસ્પિટલો, તાલીમી સરકાર માન્ય ખાનગી ડાક્ટરો આ નાગરિકોને વિવિધ સ્વાસ્થ્યવર્ધક સેવાઓ પૂરી પાડે છે। અને આપણને ખબર છે કે અમુક રોગો એવા હોય છે કે જેના નિદાન માટે આપણે બ્લડ છે, યુરિન છે એનું લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે, તો વિવિધ પ્રકારની લેબોરેટરી પણ કાર્યક્રમ છે કાર્યરત છે। વિવિધ રોગોના નિદાન અને ઉપચાર માટે કાર્ય કરતી વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલો પણ સ્વાસ્થ્ય અને સેવાઓ પૂરી પાડે છે। રાજ્યના નાગરિકોને આવી બધી સેવાઓ મળી રહે, બરાબર, આ તમામ પ્રકારના ખર્ચ રાજ્ય સરકાર કરે છે। કયા પ્રકારના કાર્યક્રમ કરે છે આપણા માટે? તો સસ્તા અનાજની દુકાન, જ્યાં ગરીબોને અનાજનું વિતરણ કરવામાં આવે છે, ઓરી, અછબડા, પોલિયો વગેરેના નિયંત્રણ માટે રસીકરણ કાર્યક્રમ, દારૂબંધી અને ખાદ્ય પદાર્થ પર થતી ભેળસેળ માટે નિયંત્રણ, તાત્કાલિક સેવાઓ માટે 108ની યોજના, સ્વચ્છતા અભિયાન, શૌચાલયનું આયોજન, જન ઔષધિ કેન્દ્ર મારફતે સામાન્ય દવાઓ એટલે કે જેનરિક ડ્રગ્સનું સસ્તા દરે વિતરણ। અત્યારે આપણે જોઈએ છીએ કે નરેન્દ્ર મોદીએ એક જન ઔષધિ કેન્દ્ર ખોલ્યું છે કે જ્યાં આપણને દવાઓ સસ્તા ભાવે મળી શકે છે। મેલેરિયા, કમળો, કોઢ, અંધત્વ, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, ક્ષય, કેન્સર વગેરે જેવા નિયંત્રણ લાવવા માટે આરોગ્ય સેવાઓ વિવિધ આયોજન કરે છે।
આમ આરોગ્યનું સ્વસ્થાય જાળવી રહે એ માટે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર અલગ અલગ યોજના પણ બહાર પાડી છે. ઘણા લોકો આ યોજના વિશે જાણતા હશે, જેમ કે મુખ્ય અમૃતમ મા યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્ર આ યોજના, શાળા આરોગ્ય કાર્યક્રમ, રાષ્ટ્રીય રક્તપિત્ત કાર્યક્રમ, મિશલ બલમ સુખમ, મમતા સખી યોજના. આ તમામ કાર્યક્રમ આપણે અહીંયા થાય જ છે, બરાબર. જેમ કે તમે લોકો બધા ઘણા પાસે મા કાર્ડ હશે કે જેમાં ઘણા બધા ઓપરેશન સસ્તા દરે થાય છે. હમણાં એક નવું કાર્ડ નરેન્દ્ર મોદીએ નવું આયોજન કર્યું, એટલે કે આયુષ્યમાન કાર્ડ, જેમાં 5 લાખ સુધીનો કોઈ પણ ઓપરેશન તમને મફતમાં થઈ શકે છે. આ તમામ કાર્યક્રમનો ફોટો તમને પીડીએફ દ્વારા મોકલવામાં આવશે, તો તમે બધી આ યોજનાઓ વાંચી લેશો. સાથે સાથે એક સરસ મજાની યોજના હમણાં સરકારે બહાર પર, તમે સરકારી દવાખાને જાઓ તો ઘણી વખત તમને આવી ગાડી દેખાય છે, અને ખિલખિલાટ ડ્રોપ પેક યોજના કહેવાય છે, કે બાળક જન્મે એ વખતે દરેકના કુટુંબમાં ખુશીનો અવસર હોય છે. તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળક ઘરે પરત પહોંચે એક એક તહેવાર તરીકે ગણાય છે. આથી હવે સરકારી સંસ્થામાં માતા અને નવજાત શિશુને પ્રસૂતિ બાદ સરકારી સંસ્થામાંથી ઘરે મૂકવા માટે ખિલખિલાટ વાહન દ્વારા યોજના કરવામાં આવી છે. આ ખિલખિલાટ વાહન દરેક સરકારી દવાખાને પાસે છે, એ પ્રસૂતિ માતાને અને બાળકને ઘરે મૂકી આવે છે, બરોબર છે, અને એને અલગ અલગ પ્રકારની સલાહ આપવામાં આવે છે. વાહનની અંદર પણ સલામત બાળ ઉછેર અને રસીકરણના સંદેશોના વિડીયો દ્વારા કુટુંબીજનોને માહિતી આપવામાં આવે છે. તમે બધા અલગ અલગ દિવસો જોતા હશો, જેમ કે હમણાં જ વર્લ્ડ કેન્સર ડે ગયો, બરોબર. આ અલગ અલગ પ્રકારના દિવસો છે, આપણે બધા ઘણા બધા ડેઝ ઉજવીએ છીએ, પણ આ જે દિવસ છે આપણા માટે અગત્યના છે એનો આપણને ખ્યાલ હોતો નથી. તો બાળમિત્રો, અહીં આપણનો આ પાઠ પૂરો થાય છે.